नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक YouTube चैनल અને શૈક્ષણિક WhatsApp ગ્રુપના માધ્યમથી હું ભાવેશ મેર ફરી એક વખત સ્વાગત કરું છું ધોરણ 7 ના દરેક વિદ્યાર્થી મિત્રોનો માતૃભાષા વિષય ગુજરાતીનો। મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા એકમ નંબર 12 ભમીય ગુજરાતે દક્ષિણ ભણી ભાગ 1 આપણે છેલ્લા કાસ દરમિયાન જોયો હતો। આજે આગળ વધીએ અને ભાગ 2 અંતર્ગત આપણે દક્ષિણના ભાગમાં કયા કયા પ્રવાસ કરવા યોગ્ય સ્થળો છે તેની માહિતી મેળવી। ચંદ્રવદન મહેતા દ્વારા આપવામાં આવેલો સરસ મજાનો પ્રવાસ લેખનો ઉત્તમ નમૂનો આપણને અહીંયા એકમ નંબર 12 અંતર્ગત આપવામાં આવેલો છે। છેલ્લે આપણે ચંદ્રવદન મહેતાનો પરિચય જોયો હતો, કેટલાક શબ્દો આપણે આ ગદ્યમાં આવતા જોયા હતા અને ત્યારબાદ આપણે વિષયવસ્તુના ભાગ 1 ની માહિતી સે સમજ્યા હતા। બાકીની ઘટનાનો અભ્યાસ આપણે આજથી શરૂ કરીએ। જે વિદ્યાર્થી મિત્રોએ સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી એમણે સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને બેલ આઇકન દબાવશો એટલે તમારા ધોરણના દરેક વિડિયો તમને તમારા મોબાઈલ ઉપર જ મળી રહેશે। व्हाट्सएप ग्रुप ना माध्यम थी मोकलवामां आवेला दरेके दरेक वीडियो नो शुरुआत थी अंत सुधी पूरेपूरो अभ्यास करजो अने वीडियो पसंद आवे तो एने लाइक पण करजो। विषय शिक्षको द्वारा तमने जे काम सोंपवामां आवे छे गृह कार्य होय पाकी नोट नो कार्य होय एकम कसोटी नो कार्य होय स्वाध्याय पोथी नो कार्य होय के शाळाकीय परीक्षाओने लगतुं कोई कार्य होय आ दरेक दरेक काम समयसर करता रहेजो अने YouTube चेनल साथे खास जोडायेला रहेजो। विद्यार्थी मित्रों, छेल्ले आपणे पेज नंबर 18 अने पेज नंबर 19 ऊपरनी माहितीनो अभ्यास कर्यो हतो। एक भाग से आपणे जोयो हतो, हवे जोईए आपणे बीजो भाग पेज नंबर 19 ऊपर लेखक क्यां छे अत्यारे गुजरातना दरिया किनारे फरवा गयेला छे अने नदीना किनारे किनारे ए चालता चालता સુરત શહેર તરફ જઈ રહ્યા છે। તાપી નદીને કાંઠે કિલ્લો આવેલો છે ત્યાં એમણે બધી બધા દ્રશ્યો જોયા। અકબરે અહીંયા પડાવ નાખેલો અને જહાંગીર અને ઔરંગઝેબ આ ઔરંગઝેબ છે લાકડી પુલ થઈને મક્કે હજ કરવા માટે ગયો હતો ત્યાં સુધીની ઘટના આપણે છેલ્લે જોઈ હતી। ટૂંકમાં જે પ્રથમ ભાગમાંથી પૂછાઈ શકે એવા સામાન્ય કેટલાક પ્રશ્નોની આપણે યાદી કરીએ તો તાપી નદીને કોની પુત્રી કહેવામાં આવે છે? તાપી નદીને સૂર્યની પુત્રી કહેવામાં આવે છે। ત્રણ પ્રખ્યાત નન્ના કોણ છે? કવિ આપણે વાત કરી હતી કે નર્મદ, નવલરામ અને નંદશંકર મહેતા। ગુજરાતમાં ફિરંગીઓ ક્યારે આવ્યા હતા? 1770 માં અંગ્રેજો 1608 થી 12 વચ્ચે। કોણે કોઠી સ્થાપી? અંગ્રેજોએ તાપી કાંઠે સૌથી પહેલી નેવલ વોર થયેલી અને તાપી કાંઠે જે કિલ્લો છે ત્યાં અકબરે પડાવ નાખેલો। હવે આપણે આગળ જોઈએ। ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો, બીજા દિવસની સવારનો સમય છે। લેખક સ્થળોનો સૌંદર્ય માણવા તૈયાર થયા છે, કહે છે કે ચાલો ઉઠો અને સૂર્યને નમસ્કાર કરો। આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું, આપણે દૂર નથી જવું, આ નદીના કિનારે કિનારે આપણે ફરીએ। શહેર તો ઘણા જોયા અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી। શહેરો તો આપણે ઘણા ફરતા દરમિયાન જોયા અને હજી પણ ઘણા બધા જોઈશું, પણ આ શહેરની જેવી રોનક છે એવી રોનક હવે રહી નથી। જોઈ જોઈ જીવ બળે એવું આ શહેર। ચાલો કતારગામને રસ્તે, શું કહે છે? સુરતની બાજુમાં આવેલું કતારગામ, ચાલો આપણે કતારગામને રસ્તે જઈએ। અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે। અશ્વિની કુમાર છે એનો સ્મશાન કાંઠો પણ એકદમ રળિયામણો એટલે કે સુંદર છે। સ્મશાન એટલે શું હોય? મળદાને બાળવાની જગ્યા, પણ આ અશ્વિની કુમારનું જે સ્મશાન છે એ પણ એકદમ સુંદર રળિયામણો છે।
પછી વરાસા, આગળ કામરેજ, માંડવી, અતિ પ્રાચીન શહેરો જોવા મળે. આ બધા જૂના શહેરો છે, વરાછા, કામરેજ અને માંડવી. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનો થર્મોપોલી છે. ભારતનો થર્મોપોલી કોને કહેવામાં આવે છે? બારડોલીને. ખાસ યાદ રાખજો શા માટે એની ચર્ચા આપણે સદ્યપુથી પૂરીશું ત્યારે કરીશું. બસ અમે જાણતા હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે. લેખક એમ કહે છે કે મને અમને ખબર હતી કે સુરત છે શહેર છે એ રેલવેના પાટા ઉપર આવેલું છે. તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? તો પણ આ શહેર માટે આટલું બધું શા માટે લખ્યું છે ભાઈ? લખ્યું, લખાઈ ગયું. એક ભાંગે તૂટેલ ગામ માટે લખ્યું. કેમ? કારણ કે સુરત શહેર છે ઘણીવાર લૂંટે લૂંટાયેલું અને આગમાં રેલમાં ભાંગેલું શહેર છે, એના માટે લખાયેલું. એમાં આવડો બળાપો શા માટે? એમાં આટલી બધી ઉપાધિ શા માટે કરવી? અહીં નદીમાં 1612 થી 1616 ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. ક્યાં? તાપી નદીના કાંઠે. 1612 થી 1616 અંદર પહેલી દરિયાઈ લડાઈ છે લડાયેલી હતી. એમાં પરદેશીઓ જ લડી મુવા, એટલે કે લડીને મૃત્યુ પામ્યા હતા. ભારતીયો કોઈ એમાં હતા નહીં. પરદેશી લોકો અંદર અંદર લડ્યા અને મૃત્યુ પામ્યા. આપણે બારણે પારકી લડાઈ, ઘર આપણું અને લડવા માટે આવેલા બીજા પરદેશીઓ ડચ, અંગ્રેજ, ફ્રાન્સિયા, વલંદા બધા જ લડ્યા હતા. જે જે ભારતમાં આવ્યા હતા એ બધા જ અંદરો અંદર લડેલા. અને અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો. ખૂટો બેસાડવો અર્થાત કે સત્તા સ્થાપી, કોઠી સ્થાપી. બધા અંદરો અંદર લડ્યા, એમાંથી અંગ્રેજોની જીત થઈ અને એને કોઠી સ્થાપી, સત્તા સ્થાપી. ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર, આમ કહેવામાં આવે છે કે ઉત્તરની બાજુ જવું હોય તો વેડ ડભોલી અને સિંગણપોર આ બધા ગામડાના નામ છે. વેડ ડભોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર, એટલે આ દ્રશ્ય સ્થળો છે. આપણે ફરવા હોય તો જવામાં બપોરનો સમય છે થઈ જાય. પણ આપણે ડભોલીનો ભૂતિયા ટેકરો તો ચડશું. શું કહેશે? આપણે જઈશું ડભોલી તો એનો ભૂતિયો ટેકરો છે આપણે ચોક્કસ ચડીશું. હારે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. શું કહેશે? ત્યાં પણ કુરુક્ષેત્રનું મેદાન આવેલું છે. એવી માન્યતા છે કે આ કુરુક્ષેત્રનું મેદાન છે, મહાભારતનું યુદ્ધ છે આ મેદાનમાં થયેલું. પણ સત્ય હકીકત ઘટના છે એ કોઈ સાબિત કરી શક્યું નથી. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામ તો ડગલીને પગલે એકાદ કંઈ જૂનું ખંડેર આવ્યું તો સાંભળવા મળવાના. શું કહેશે? આ ડભોલી આપણે જઈએ તો ત્યાં આપણને મહાભારત કાળ સાથે સંકળાયેલા ઘણા બધા નામ છે સાંભળવા મળે. કોઈ જૂનું ખંડેર આવે તો તે મહાભારત સાથે સંકળાયેલું હોય એવું તમને સાંભળવા મળે. પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે કે હાંસુ છે કે ખોટું, કે આ મહાભારત વખતનું છે કે બધા એ નામ સાથે જોડી દીધું છે, આપણે એની સાથે ક્યાં નિસ્બત સંબંધ છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે એ જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે. તાપી નદી તે જગ્યાએ એવી રીતે વળે છે કે આપણને એમ જ લાગે કે આ તાપી નદી નર્મદા નદી સાથે ભળવા જ માંગે છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ. શું કહેશે? આપણે પૂર્વ બધું જઈશું તો સોનગઢના જંગલમાં પણ આપણે જઈશું. ભય ભય, હા ભય તો ખરો, કેમ કે જંગલ છે, ત્યાં જંગલી પ્રાણીઓ રહેતા હોય એટલે ત્યાંથી પસાર થવામાં આપણને ડર લાગે. પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે, આપણે તાપી નદીને કિનારે કિનારે ચાલતા જઈએ, ડાબે હાથે સાતપુડાની હાર દેખાડવા માંડે ત્યાં સુધી આપણે જઈશું. ડાબા પડખે આપણે જઈશું, સાતપુડાની હાર જ્યાં સુધી ન દેખે, સાતપુડા એ પર્વતની હાર માળા હશે એ ન દેખાય ત્યાં સુધી આપણે આગળ જઈએ. જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયર તો ખરા જ, આવું બધું આપણે નદીના કાંઠે તાપી નદીને કાંઠે કાંઠે જોવા મળે. અને હેડંબા વન, હેડંબા કોણ હતી? ભીમસેનની પત્નીનું નામ છે. એક પોતે રાક્ષસ કુળમાં જન્મેલી રાક્ષસી હતી અને ભીમ સાથે એમણે લગ્ન કરેલા અને એનો પુત્ર હતો ઘટોત્કચ. આ હેડંબા જે વનમાં રહેતી એ વનનું નામ આપવામાં આવ્યું હેડંબા વન. હવે સાચું કે ખોટું એ તો આપણે જાણતા નથી, પણ એવું નામ છે હેડંબા વન. પણ ઠેક ઠેકાણા એવું આવ્યાસ કરશે. ધરમપુર પાસે હતા
એવા અહીં સોનગઢ ની આજુબાજુ ગામના નામને છેડે પાડા આવ્યા કરે, એટલે ગામનું નામ છે પાડા થી પૂરું થાય એવું હોય, કેવા કેવા વરપાડા અમલપાડા આવા બધા નામ. આપણે તો ગામ મોહિની જઈશું, ત્યાંથી મોહિની નામના ગામે જવાનું છે લેખક અને એની સાથી મિત્રોનું. રસ્તો બરાબર નથી તે થઈ રહે છે, શું કીધું, રસ્તો સારો નથી એટલે આપણે ઝડપથી પહોંચી શકશું નહીં, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જેવાની જોવાની કેવી મજા આવશે. ચલો, હેર્યું એટલે શું, બાકામાંથી તો કાણામાંથી છિદ્રમાંથી દેખાતું સૂર્યનું કિરણ, આ સાતપુડાના પર્વતોની વચ્ચે પસાર થતું સૂર્યનું કિરણ છે એ જોવાની કેવી મજા આવશે. ચાલો આપણે જઈએ, પણ આપણે તો તોફાની નદી કિમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. કિમ નદીનું નામ છે, આપણે નકશામાં કદાચ જોઈ હતી, જે નદી આપણને બતાવી છે એ કિમ નદી છે. હવે આ કિમ નદી એનો ઠસ્સો જોઈને આપણે આગળ વધવાનું છે, જે અહીંયા આપણને આપેલી છે. એટલે કે છે કે ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચિત્રા માટીના ઢેફાળા જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાની. શું કહે છે અંકલેશ્વર, આપણે જઈશું ત્યાંથી, આપણે રાજપીપળા જઈશું અને ડુંગરોમાં પહોંચશું તો ત્યાં આપણને તેલનો વિસ્તાર એટલે કે ધરતીના પેટાળમાંથી જે કાચું તેલ આપણને મળે છે એવો વિસ્તાર આપણને ત્યાં જોવા મળે. કેવો છે વિસ્તાર, કાબરચિત્રા માટીના ઢેફા ઉપર છે જમીનના ઉપરના ભાગમાં, અને જ્વાળામુખીઓ જાણે અગ્નિની ઉલટીઓ કરી હોય એવી નિશાનીઓ આપણને આ ડુંગરોમાં જોવા મળે. સૈનિકો પહેલાની આ વાત છે, સૈનિકો એટલે 100 વર્ષનો સમૂહ, ઘણા વર્ષો પહેલાની વાત છે. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર છે, સામે દેખાય છે ત્યાંથી એ રાજપીપળાનો ડુંગર છે. કેવો આડો પડ્યો હશે એ ડુંગર છે, આડો આપણને પડ્યો એવું લાગ્યું. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે, નીચેનું દ્રશ્ય જોવાનું ત્યારે, જ્યારે રાજપીપળાના ડુંગરની ઉપર ચડશું ત્યારે. આ દેખાય એ ભીલ રાજાઓની મોહલા, ભીલ રાજાઓના રાજ્ય જે હતા એના બાંધકામ કેવા હતા એ આપણને ત્યાંનું બાંધકામ જોવા મળે. એ જ ડુંગરા, જરા અટપટો રસ્તો છે, ડુંગરા એ જ છે, રસ્તો થોડો અટપટો છે, ઝડપથી આપણને પહોંચવું હોય તો પહોંચી શકાય ને એવો જોવા મળે છે. અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે, જૂના સમયના ઘણા બધા અવશેષો એટલે કે નિશાનીઓ પણ ત્યાં છે. જાળવીને ચાલજો આ બાંધ્યો દરવાજો તોતી, ઘણો જૂનો, શું કહે છે, જાળવીને ચાલજો આ બાંધેલો દરવાજો છે એ બહુ જૂનો હશે, તોતી એટલે ખૂબ જ મોટો હશે અને બાંધેલો હશે. કોણે બાંધ્યો હોય છે આ દરવાજો, બાંધનાર કોણ હશે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગીને આથમી ગયું હોય. ડુંગરા ઉપર આટલું બધું બાંધકામ જોવા મળ્યું તો કોનું હશે ખબર નથી, પરંતુ આ ડુંગરા ઉપર કોઈ મોટી સંસ્કૃતિનો ઉદય થયો હશે અને પછી એ નાશ પામી હશે. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે, ક્યાં, રાજપીપળાના ડુંગર ઉપર હવા ખાવા માટેનું હિલ સ્ટેશન બને છે એવી વાતો થઈ રહી છે. આપણે જરા ઊંચે ચડીએ, ક્યાંથી, રાજપીપળાના ડુંગરમાં ઉપર ચડીએ, રસ્તો બરાબર નથી, સવારે પૂર્વમાંથી તેજનો ઝબકારો ઉપર આવતો દેખાય છે એટલે કે સૂર્ય ઉગતો જોવાની મજા આવશે, સનસેટ પોઈન્ટ છે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે, આપણે કહીએ દૂરથી ડુંગર રળિયામણો, પણ આ ડુંગર તો નજીકથી પણ એટલો જ રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતી જેમ આપણે પણ રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. માંડવગઢની રાજકુમારી રાણી હતી રૂપમતી, એ રેવા એટલે કે નર્મદા નદીના દર્શન કરવા માટે આ પર્વત ઉપર ચડતી હતી, તો આપણે પણ એમ ચડીએ. વિંધ્યવન ખૂંદી સાતપુડાની હારમાળાને અળગી રાખી, વિંધ્યવન પસાર કરીને સાતપુડાની હારમાળાઓથી આગળ જઈને નર્મદા મૈયા ગુજરાતે પધારવા કેવા ઝાઝલ્યમાન બને છે. નર્મદા નદી છે ત્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે અને કેટલી ઉતાવળ કરતી એવું આપણને લાગે છે. કદીક ધોધે તો કદીક વિશાળ પટે, કદીક હરિણ ફાળે, ગૌરવ ભર્યા આમાં
નર્મદા નર્મદા નદીનું વહેણ કેવું છે? ક્યાંક ધોધ સ્વરૂપે ઉપરથી નીચે પડે છે, ક્યાંક વિશાળ પટ્ટે વિસ્તરી જાય છે, ફેલાઈ જાય છે, તો ક્યાંક હરણની માફક ઝડપથી એનું પાણી આગળ વધી રહ્યું છે. આવું છે ગૌરવભર્યું નર્મદા નદીનું સ્થાન. 950 કિલોમીટર નો કાંઠો અમરકંટક થી અહીં સુધીમાં, નર્મદા નદી અમરકંટક માંથી નીકળે છે અને 950 કિલોમીટર નો વિસ્તાર કાપીને ગુજરાતમાં પ્રવેશે છે. તમે અમારે માટે શું શું નથી લાવ્યા? કોણ? નર્મદા નદી. એટલે નર્મદા નદી માટે વિશેષણો વાપરવામાં આવ્યા છે કે રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો. રમ્ય એટલે સુંદર, ભવ્ય એટલે ખૂબ જ મોટા, સોહામણા એટલે જોતા ગમી જાય તેવા, આહલાદક એટલે સંતોષ આપે તેવા. સંતોના શિર છત્ર છો એટલે સંતો નદીઓ કાંઠે પોતાની કુટીરો બાંધીને પ્રભુ ભક્તિ કરતા, તો એનું શિર છત્ર છે પણ આ નદી છે. સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા પણ છો. મહાસતી અનસુયાના પરમ સખીજન છો, પ્રાતઃ કાળે સ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું ક્યાં? આ નદીને કાંઠે. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. અહીંયા કે વાત થાય છે કે હવા ખાવાનું સ્થળ બનવાનું છે, પણ એ બને ત્યારે, આવા વાળા આવે ત્યારે. પણ આપણે અત્યારે આવ્યા છે તો આપણે હવા ખાઈ લઈએ. લેખક કહે છે, આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ પણે નીચે તો તેલના ઝરણા છે. આપણે પહાડની ઉપર તો ચડીએ છીએ પણ નીચે નજર કરો તો આપણને તેલના ઝરણા દેખાય. અને હવે તો એને કાઢવાને ધરતીમાં મો પણ બનાવાય છે, એટલે કે આ તેલને કાઢવા માટે ધરતીમાં કુવા કરવામાં આવ્યા છે. બોરવેલ દ્વારા પણ આ તેલ ઈંધણ છે, કાચું તેલ છે, કાઢવામાં આવે છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલધારા, જેમ ગુપ્ત ગંગા છે એમ આ ગુપ્ત તેલધારા છે. ફિલોસોફો કહે છે તેમ મન તેલ ધારાવત રાખો, એટલે તેલના પાણીમાં આપણે તેલ નાખીએ તો પાણી સાથે ભળી ન જાય, પણ તેલ ઉપર ઉપર તૈયાર કરે, આપણું મન છે એ પણ એવું જ રાખવું જોઈએ કે એકબીજાના વિચારોથી ભરમાય ન જાય. તો આ સંદર્ભ ગ્રંથનું નામ છે ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે. એમાંથી લેવામાં આવેલો એક ભાગ છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણ. દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયોનો પૂરો અભ્યાસ કરીને સ્વાધ્યાયપોથીનું કામ તમને મોકલવામાં આવે ત્યારે એનો લખવાનું કામ છે કરવાનું. સાવધાતાસમાં આપણે વાત કરીશું સરસ મજાનો હાસ્ય કથાનો એક ભાગ છે, પાઠ છે આવ ભાણા આવ. દરેક વિદ્યાર્થી મિત્રોએ આવ ભાણા આવ પાઠના શબ્દો અને એમાં આવતા કેટલાક અગત્યના એવા રૂઢિપ્રયોગો નોંધ છે તમારી રકનોટમાં કરી લેવાની છે. ફરીથી મળીશું ભાગ એક આવ ભાણા આવ સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.